વરસાદના લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરતમાં સતત 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે. લીંબાયતના કમરૂનગર ઓમનગરમાં વરસાદી પાણી ભરાયા છે. ડુંબાલ મીઠી ખાડી સહિત અનેક વિસ્તારોમાં ખાડીપુરના પાણી ભરાયા. અત્યાર સુધી ખાડીપુરે 3 લોકોનો ભોગ પણ લઈ લીધો છે. લીંબાયત પૂર્ણા કુંભાજા સીમાડા વિસ્તારમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. સણિયા હેમાદમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડીના લેવલમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ખાડીપુર પ્રભાવિત વિસ્તારોમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ રહી છે. સ્થળ પર પાલિકાની મેડિકલ ટીમ સહિતનો સ્ટાફ પણ તહેનાત છે. રાજપુતે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે. રાકેશ, સુરતમાં છેલ્લા 5 થી 6 દિવસથી વરસાદી માહોલ, ખાડીપુરની સ્થિતિ યથાવત, આજે શું સ્થિતિ? બિલકુલ, આજે ખાડીપુરનો 6ઠ્ઠો દિવસ છે અને સતત 6 દિવસ વીતવા છતાં પણ સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિ સતત ઠેરની ઠેર જોવા મળી રહી છે. આ ખાડીપુરે હમણાં સુધી કુલ 3 જેટલા લોકોનો ભોગ લીધો છે, જેમાં 2 યુવકો સહિત 1 માસૂમ 2 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. હાલ પણ સ્થિતિના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે. સુરતના લીંબાયત મીઠી ખાડી વિસ્તારમાં સતત 6 દિવસથી લોકો અહીં ખાડી સમસ્યા સામે ઝંઝૂમી રહ્યા છે અને હજી સુધી પરિસ્થિતિ છે તે ઠારે પડવાનું નામ નથી લઈ રહી. જે અસરગ્રસ્ત અને જે ખાડીપુર પ્રભાવિત વિસ્તારોની અંદર શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે જીવન જરૂરિયાતની રાહત સામગ્રી છે તે પહોંચાડવામાં આવી રહી છે. જોઈ શકાય છે કે દૂધ સહિત જે ફૂડ પેકેટ અને બિસ્કિટના પેકેટ છે તે જે અસરગ્રસ્તો સુધી પહોંચાડવા માટેના જે પ્રયત્ન છે તે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હજી પણ જે લોકોના ઘરો છે તે ખાડીપુરના પાણીમાં ગરકાવ છે. આ પ્રમાણે આપ જોઈ શકો છો કે સેવાભાવી સંસ્થાઓ ખડે પગે આજે અહીં સેવા આપી રહી છે. તો સુરત ફાયર વિભાગ, પાલિકાની ટીમ અને પોલીસ પણ સતત છે તે હાલ કાર્યશીલ છે તે જોવા મળી રહી છે. ઝોનના કાર્યપાલક ઇજનેર આપણી જોડે જોડાયા છે. સીધી વાત કરીશું તેમના જોડે. સર, કઈ રીતની કામગીરી છે અને હાલ પરિસ્થિતિ? મેડિકલની ટીમ પણ આવેલી છે જે હેલ્થ રિલેટેડ પણ કામગીરી કરે છે. સર, કયા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી હાલ ઓસરી ગયા છે અને ત્યાં સફાઈ શરૂ કરી દેવામાં આવી છે? કેટલા લોકોને હમણાં સુધી સ્થળાંતર કરવામાં આવ્યા? અત્યાર સુધી જ્યારે પીક અવર્સ હતા તે સમયમાં 239 લોકોને આપણે સ્થળાંતર કર્યા હતા, જેમાં 2 સગર્ભ મહિલા હતી, 2 વૃદ્ધ હતા અને 2-3 નાના નાના બચ્ચાઓને પણ આપણે રેસ્ક્યુ કર્યા છે. હાલમાં એસકે નગર વિસ્તાર, માધવબાગ વિસ્તાર, ઋષિવિહાર ટાઉનશીપ, ઝોન ઓફિસ વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, ઓમનગર વિસ્તાર, વાઠેના, ઉમરવાડા, આંજણા આ તમામ વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે. હવે માત્ર આ મીઠી ખાડી જે ખાડીની નજીક અને લોહાણ નીચાણવાળો વિસ્તાર છે તેની અંદર અમુક જગ્યા પર અમુક પોકેટમાં પાણી ભરાયા છે, તે ઉડેચવાની કામગીરી અમે કરી રહ્યા છીએ. ત્યાં સુધી પાણી ઓસરી જવાની શક્યતા? ખૂબ જ ઝડપથી પાણી નીકળી રહ્યા છે. એ જોતાં આજ સાંજ સુધીમાં ખાડીનું લેવલ ઘણું ડાઉન થવાની શક્યતા છે અને તમામ વિસ્તારમાંથી પાણી નીકળી જવાની શક્યતા જણાય છે. ફાયર વિભાગ પણ ખડે પગે ફરજ બજાવી રહ્યું છે, ત્યારે કેટલાક લોકોને રેસ્ક્યુ ફાયર જવાનો દ્વારા પણ કરવામાં આવ્યા છે. ફાયર ઓફિસર જોડે સીધી વાત કરી છે. ઇન્ચાર્જ છે સોનલ ચૌધરી, ડુંબાલ ફાયર સ્ટેશન. શું કહેશો, કેટલા લોકોને રેસ્ક્યુ અને ખાસ કરીને કઈ SRPના જવાનો પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? હા, ગઈકાલે SRPના 10 જવાનો અને એમનો સામાન સાથે અંદરથી નૂરી મસ્જિદ પોલીસ ચોકીથી અમને બહાર કાઢેલ છે અને રેસ્ક્યુ કરીને અમને સેફ જગ્યાએ લઈ આવેલ છે. પરિસ્થિતિ અંદર કયા પ્રકારની? પરિસ્થિતિ તો ઘણી વિકટ હતી અંદર, કારણ કે પાણીના સ્તર ઘણા ઊંચા હતા અને આવવા જવાની બી તકલીફ પડતી હતી. તો બી રેસ્ક્યુ કરીને જે બીમાર છે, જે બુઝુર્ગ છે, મહિલાઓ છે, બાળકો છે, એમને લગભગ કાલે 65-70 જણને રેસ્ક્યુ કરેલ છે અને હોસ્પિટલાઇઝ કરેલ છે. કઈ બાળક પણ ડૂબવાની ઘટના બની છે 2 વર્ષ? હા, એ ઘટના બનેલી હતી. એમના
ત્રીજા માળથી કઈ એની મમ્મીના હાથમાંથી છૂટી ગયો, પણ એમને ખ્યાલ નહીં હતો કે બાળક નીચે પડી ગયો છે. પછી અમારા જવાનોને જાણ કરતા તાત્કાલિક એમને કાઢી અને હોસ્પિટલ રાઇઝ કરેલ હતું. તો આગળ તમને લઈ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં સુરત મહાનગરપાલિકા તરફથી જે મેડિકલ ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે અને જે રોગચાળો ન ફાટી નીકળે તે માટે મેડિકલ ટીમ છે તે સ્થળ ઉપર હાલ આવી પહોંચી છે અને મેડિકલ ટીમ દ્વારા લોકોની અહીં સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક જે લોકો છે અહીં જે લોકોને અહીં જે સારવાર પણ આપવામાં આવી રહી છે, જોઈ શકાય છે કે અહીં મેડિકલ ટીમ અહીં આવી પહોંચી છે અને દરેક જે અહીંના વિસ્તારો છે અહીંના વિસ્તારોમાં સતત છે મેડિકલ ટીમ પ્રયત્નશીલ જોવા મળી રહી છે. વાત કરવાનો પ્રયાસ કરીશું જે અહીંના તબીબ છે તેમના જોડે. શું કહેશો, કઈ રીતની સવારની કામગીરી ચાલી રહી છે? જી, આગળ જવાનો પ્રયાસ કરીશું કે અહીં જે પ્રમાણે ટીમ કામ કરી રહી છે અને કઈ રીતની કામગીરી. અમે સવારે 8 વાગ્યાથી અહીંયા છીએ કાર્યરત. અહીંયા જે શરદી ખાંસી તાવ ઝાડા ઉલટીવાળા પેશન્ટ હોય છે તેમને અમે જોઈએ છે, દવા અમે પૂરતો જથ્થો લાવેલા છીએ, સાથે એ લોકોને દવા પ્રોવાઈડ કરીએ છીએ અને કોઈને મલેરિયા ડેન્ગ્યુ હોય એના માટે અમે સ્લાઇડ કલેક્શન પણ સાથે લાવીએ છીએ. તો અહીંયા સ્લાઇડ પણ આપીએ છીએ ને અહીંયા પણ રિઝલ્ટ પણ આપી દઈએ છીએ એ લોકોને. અને કોઈ ડેન્ગ્યુ કોઈ પોઝિટિવ આવે તો એને અહીંયાથી દવા, ડેન્ગ્યુમાં તો વાયરલ ફીવરમાં દવા નથી આપતા, સિમ્પટોમેટિક ટ્રીટમેન્ટ આપીએ છીએ અને મલેરિયામાં કોઈ પોઝિટિવ આવે તો એના માટે દવા પણ પ્રોવાઈડ કરીએ છીએ. અત્યાર સુધી તો કોઈ પોઝિટિવ નથી, પણ અત્યારે શું પેલું વરસાદના હિસાબે તાવ અને ઠંડી લાગવી એવા કોમન સિમ્પટમ્સ છે અત્યારે. પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે સતત મેડિકલની ટીમ પણ અહીં જે કામગીરી સાથે કરી રહી છે, ફાયર વિભાગના જવાનો પણ અહીં હાલ મોજૂદ છે અને જે વિસ્તારોમાંથી પાણી ઝડપીપણે હાલ ઓસરી રહ્યા છે તે વિસ્તારોમાં તંત્ર તરફથી જે રાહત કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. બોટ પણ જોઈ શકો છો, બોટ અન્યત્ર સ્થળે આ પ્રમાણેની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. ફરી એક વખત જે મીઠી ખાડીના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે હજી પણ પાણી છે તે ઠેર ને ઠેર જોવા મળી, બતાવવા માંગીશ કે હજી પણ પાણી છે તે ઠેર ને ઠેર જોવા મળી રહ્યા છે. લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર અને રાહત કામગીરી છે તે હાલ શરૂ કરવામાં આવી છે. કઈ રીતે જીવન જરૂરિયાતની જે સામગ્રી છે તે લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. દ્રશ્ય આપ જોઈ શકો છો, પાણી અતિ દુર્ગંધ અને આ અતિ દુર્ગંધ પાણી વચ્ચે લોકો રહેવા માટે મજબૂર, દર વર્ષની સમસ્યાનો અહીં લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે, પરંતુ કાયમી જે ખાડી પૂરની સમસ્યાનો નિકાલ તંત્ર પાસે નથી. અવારનવાર જે રજૂઆત કરવા છતાં પણ રજૂઆત માત્ર શૂન્ય છે તે વાત અહીં નકારી શકાય તેમ નથી, પરંતુ હવે જે પ્રમાણે અધિકારીએ જણાવ્યું છે કે જે ખાડીના લેવલ ઓછા થવાની શરૂઆત થઈ ચૂકી છે અને સાંજ સુધીમાં જે પાણી ઓસરવાની પણ શરૂઆત થઈ જશે, એટલે એક સારા સંકેત ચોક્કસથી જોવા મળ્યા છે. સુરત સહિત જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે અને આ વિરામને લઈને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં હાલ પાણીના લેવલ પણ છે તે ઘટી રહ્યા છે અને જોઈ શકાય છે કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કઈ રીતે લોકો મેળવી રહ્યા છે, કારણ કે ઘરોની અંદર લોકો કેચ છે. ત્યારે એક મહિલા જોવા મળી રહી છે કે ડોલ લટકાવી અને દૂધ માટે નીચે માંગણી છે તે કરતી હોય તે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. આ પ્રમાણે ખડે પગે સેવાભાવી સંસ્થાના જે સભ્યો છે તે કામગીરી બજાવી રહ્યા છે અને સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં હવે લોકો એક જ આશ લગાવી બેઠા છે કે હવે પરિસ્થિતિ ઝડપપણે જે થાળે પડે અને લોકો પણ રાહત અનુભવે. જી રાકેશ, માહિતી બદલ આભાર આપનો. વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે. સુરતમાં ખાડી પૂરની સમસ્યા યથાવત છે, નવસારીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.